ઉમરગામ તાલુકાના દહાડ ગ્રામ પંચાયતની યોજાનાર ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર નરેન્દ્રભાઈ નાયક ઉર્ફે લાલાભાઈએ ઉમરકાભેર આવકારીને સ્વૈચ્છિક સમર્થન આપી રહ્યા છે. દહાડ ગ્રામ પંચાયતમાં ગત 5 વર્ષમાં સરપંચ તરીકે સુકાન સંભાળીને વિકાસલક્ષી કાર્યો કરનાર નરેન્દ્રભાઈ નાયક ઉર્ફે લાલાભાઈને તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક સમાજનો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની આગામી 5 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયતનું નવું ભવન તેમજ ડમ્પિંગ સાઇટ જેવા મહત્વના કાર્યો કરવાની ખાતરી ગ્રામજનોએ આપી છે. નમસ્કાર. દાડ ગ્રામ પંચાયતના માનનીય શ્રી નરેન્દ્રભાઈ નાયકને વોટ આપી અપાવી તમારો મત ગણતરીનો મત આપી તમે અપાવી એમને વિજય બનાવો. એમનું સ્ટવ છે, એમનું નિશાન છે સ્ટવ છે. પ્લીઝ આઈ રિક્વેસ્ટ ફોર યુ એવરી વન, દાડનો આપણે વિકાસ કરવાનો છે, ગ્રામ પંચાયતનો પૂરેપૂરું આપણે એના પર ટ્રસ્ટ રાખીને ચાલીશું. એ આપણું બધું જ કામ કરશે, આટલા વર્ષ સુધી બધું જ કામ પૂરું પાડ્યું છે. આગળ પણ આપણે એમનો સાથ સહકાર આપશું અને આ રીતે જ આપણે એને વોટ કરીને આગળ વધારશું. થેન્ક યુ સો મચ. મારું નામ મુકેશભાઈ કાલિદાસ દુબળા છે અને નરેન્દ્રભાઈ અમારા ગામમાં આવ્યા અને ખૂબ જ સારા વિકાસના કામો કર્યા અને અમે 5 વર્ષ સારા એવો કામ કર્યા એનાથી બધા ગામવાસીઓ અમે ખૂબ જ રાજી થયા છે. એ બદલ નરેન્દ્રભાઈનો ખૂબ જ આભાર અને અમે ચાહીએ છીએ કે આવતા 5 વર્ષોમાં પણ એ સારા કામો કરે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને સારા બહુમતથી અમે એને જીતાવવાનો પ્રયત્ન કરીશું. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. સૌ પ્રથમ તો હું દાડ ગામની જનતાનો આભારી છું કે જેઓએ મને 5 વર્ષ આ ગામની સેવા કરવા મને મોકો આપ્યો હતો અને એ જે એમને સેવા કરવાનો મને મોકો આપેલો એ દરમિયાન મેં 5 વર્ષમાં જે શક્ય હતા એ 100 એ 100% તો નહીં પણ જેટલા મારાથી બનતા હતા 70 થી 75 ને પણ 80% કામ જે પરિપૂર્ણ કરેલા છે. જેમ કે 3 વર્ષ અમને કામ કરવાના મળ્યા, 2 વર્ષ આપ પણ જાણો છો કે કોરોના કાળના અંદર જે તકલીફમાં હતો એમાં અમે એકલા અમારું ગામ નહીં પણ પૂરો ભારત દેશને પણ આખું વિશ્વ કોરોના કાળમાં સંક્રમણમાં હતું. અમે કરેલા કામના અંદર જો સૌથી પ્રથમ જો કામ જણાવું તો બાલાજીથી આપણે મારા ગામ સુધીનો એમ કે મહેતા સુધીનો ફૂટપાથ અંદરનો મેઇન જે ડામર રોડ જે હું જીતીને આવ્યો ત્યારે જોયો તો એકદમ બેસમાર હાલતમાં હતો. તે આખો રોડ કલ્પતરુથી દહાડને અમીરભાઈના ઘરના ભરવાડના ઘરના સુધી રસ્તો, અમીરભાઈ ભરવાડના ઘરથી શમશાન સુધીનો રસ્તો, શમશાનનું કમ્પાઉન્ડ વોલ જે બિલકુલ હતું જ નહીં. શમશાન મારા ગામના અંદર હું જ્યારે જીત્યો ત્યારે જોયું કે શું કરવા જેવા કામ છે તો મેં વિચાર્યું કે બાળકો માટે ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ રમવાનું મેદાન રમતગમતનું બનાવું કે કોઈ સારી કોઈ જગ્યા હોય ત્યાં શમશાન ડેવલપ કરવું પણ ગામમાં કંઈ જ નહોતું, કોઈ સારું એવું મંદિર પણ ન હતું. બરાબર કરી શકીએ ડેવલપમેન્ટના અંદર કહીએ તો વિકાસના કામોની વાત કરીએ તો પ્રાથમિક શાળા દાડ એના કમ્પાઉન્ડ એના ઓરડા કમ્પા સ્કૂલના અંદર પેવર બ્લોકનું કામ, મોટી દાડ નાની દાડ એના અંદર ઘરે ઘરે પેવર બ્લોકનું કામ, પછી જયેશભાઈના ઘર પાસે ડામરનું કામ, બાંગરની ચાલી જે છે ત્યાં ડામરનો રોડ, પછી મોટી દાડ ગ્રામ નાની દાડ ગ્રામ પંચાયતની સામે જે રોડ છે ત્યાં ડામરનો રોડ અને ગામના અંદર હું જ્યારે સવારે વોક કરવા નીકળતો ત્યારે જોતો કે બિલકુલ અંધારું રહેતું તે દરમિયાન એ આખે આખી ગામના અંદર આ સ્ટ્રીટ લાઇટનું કામ જોઈએ તો પછી સીસીટીવી કેમેરા આજે દાડ ગ્રામ સીસીટીવી કેમેરાના અંદર આખા ગામમાં લાગેલા છે. આ બધા વિકાસના કામ થયેલા છે. ગામના અંદર 4 પાણીની ટાંકી બનાવેલી છે, એક લાલુભાઈ માસ્તરના ઘર પાસે જે ઉત્તર ભારતીયો લઈ છે એમના ઘરે ઘરે 100 કનેક્શન જે આપવાના હતા તો એમના ઘરે 100 કનેક્શન આપેલા છે. બીજું કનેક્શન